નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડાયા છો સાંઈ ગ્રુપ મીડિયા સંચાલિત નવસારી લાઈવ. નવસારીના જલાલપુર તાલુકાના વેશમાં નેશનલ હાઈવે 48 પર અમદાવાદથી મુંબઈ જતા હાઈવે પર વેશમાં ગામ નજીક ટેમ્પો ટ્રાવેલરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી ભયાનક હતી કે લોકો જોઈને પણ ડરી જાય તે પ્રકારની આગ ટેમ્પો ટ્રાવેલરમાં લાગી હતી. જે ટેમ્પો ટ્રાવેલર હતો તેમાં લોકો જે સવાર હતા તેઓનો આપાત બચાવ થવા પામ્યો છે. ટેમ્પો ટ્રાવેલરમાં આગ શેના કારણે લાગી તે હજુ જાણી શકાયું નથી, પરંતુ આગ લાગવાના કારણે અમદાવાદથી મુંબઈ તરફ જતા નેશનલ હાઈવેને હાલમાં બંધ એટલે કે ડાયવર્ટ કરવામાં આવ્યું છે. ત્યાંથી કોઈપણ વાહનને આવન જાવન કરવામાં નથી આવી રહ્યા. તો ઘટનાની જાણ થતાં વેશમાં આઉટપોસ્ટના પોલીસકર્મીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેઓએ પણ જે મોરચો સંભાળ્યો હતો તેઓએ તમામ વાહનોને ડાયવર્ટ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આગ લાગવાની જાણ લોકોને થતાં મોટી સંખ્યામાં લોકો ત્યાં ઘટના સ્થળે જોવા માટે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ નવસારી ફાયર વિભાગને કરવામાં આવી હતી અને ફાયર વિભાગની જાણ થતાં તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ પર કાબૂ મેળવ્યો હતો. ગાડીમાં સવાર ડ્રાઈવર તેમજ એક અન્ય વ્યક્તિનો બચાવ થઈ જવા પામ્યો હતો, પરંતુ ટ્રાફિક જામના લાંબા દ્રશ્યો હાઈવે પર જોવા મળી રહ્યા છે. હાલમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, એટલે કે જે ઘટના ઘટી હતી તેને હવે આગ ઓલવાઈ જતાં તંત્રએ તેમજ સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે. આગમાં કોઈ જાનહાનિની ઘટના હજુ સુધીમાં સામે આવી નથી અને આગ શેના કારણે લાગી તે પણ જાણી શકાયું નથી, પરંતુ ટેમ્પો ટ્રાવેલરને ભારે નુકસાન થવા પામ્યું છે અને આગ હવે કાબૂમાં આવી ગઈ છે. ફાયર નવસારી વિજયપુર નગરપાલિકાની ફાયરની ટીમ ત્યાં પહોંચી અને આગ પર કાબૂ મેળવી લીધો છે. આ જ પ્રકારના અનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ.